નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અમરેલીના રાજુલાની નોબલ વર્લ્ડ સંકુલ તાલુકા કક્ષાએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમ મેળવ્યો. વિદ્યાર્થીઓ અને સારા પરિવારમાં ખુશી જોવા મળી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાની મતગણતરી SNDT હાઈસ્કૂલ ખાતે 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. નસવાડી નગરના વેપારીઓ અને રાહદારીઓને હેરાન કરનાર કપિરાજ એક મહિનાની મહેનત બાદ પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મા અંબાના મંદિરમાં દર્શન કર્યા. ચોમાસામાં ડેમોમાં ભરાયા પછી શિયાળા વાવેતર માટે જરૂર પડે ડેમોનું પાણી કેનાલમાં છોડવામાં આવે છે, ત્યારે મેઘરજ તાલુકામાં આવેલ વેડી ડેમની કેનાલનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ના છોડવા નિર્ણય કરાતા ખેડૂતોમાં નારાજગી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી હારશે તો પણ કેજરીવાલ માટે હશે ગુડ ન્યૂઝ. ઈશુદાન ગઢવીએ કહ્યું ખોટા સાબિત થશે એક્ઝિટ પોલ, સીટો જીતવાનો ગઢવીનો દાવો. શાર્ક ટેક ઇન્ડિયા વાળા ગરીબ છે, મજૂરી કરાવી અને પૈસા ઓછા આપ્યા, અસનીર ગોવર. આયુષ્યમાને તેનું ગીત ગાઈ રહેલા દિલ્હીના યુવાનને આપી સરપ્રાઈઝ. જયશંકરે રશિયાથી ઓઇલ ગેસની આયાત પર કહ્યું અમારી જરૂરિયાત યુરોપ નક્કી ન કરી શકે. કોંગ્રેસની બેઠક વાળા મથક પર ધીમું મતદાન, ચૂંટણી પંચ ભાજપના ખોરે જગદીશ ઠાકોર. રશિયાના તેલ પર G7 દેશોનો મોટો નિર્ણય, દુનિયામાં વધી હલચલ, ભારતને કોઈ ટેન્શન નથી. જે યુવતીની હત્યાના ગુનામાં 7 વર્ષથી જેલમાં હતો યુવક, તે યુવતી જીવતી મળી. KL રાહુલે કહ્યું કે મને આજે જ ખબર પડી કે પંચ સિરીઝમાંથી રિલીઝ થવાનો છે. રાહુલ ગાંધીના વાયડાલને મોદી સરકારે પણ બતાવ્યું નંબર 1, મોરચા પર કર્યું ટોપ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.